નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પેપર સેટ નંબર 3 અને ક્વેશ્ચન નંબર આપણો 39, બૃહદેશ્વર મંદિરનો પરિચય આપો. આપણી આસપાસના અનેક મંદિરોમાંથી સૌથી પ્રાચીન સમયનું સૌથી ઊંચાઈ ધરાવતું, સૌથી ફેમસ, પ્રખ્યાત અને અલગ પ્રકારની કોતરણી ધરાવતું મંદિર ધ ટેમ્પલ ઓફ બૃહદેશ્વર થંજાવુર તમિલનાડુની અંદર આવેલું ભવ્યાતિભવ્ય મંદિર, પ્રાચીન સમયની સૌથી વધુ ઊંચાઈ ધરાવતું મંદિર એટલે બૃહદેશ્વર, ચોલ રાજવીના સમયમાં બનેલું મંદિર એટલે બૃહદેશ્વર, જેને રાજરાજેશ્વર મંદિર પણ કહેવામાં આવે છે. મંદિરનું સરસ નિરૂપણ આપણે અહીંયા જોઈએ અને ત્યાર પછી મંદિર વિશેના પ્રશ્નની વાત કરીએ. આપણે દરેક પ્રશ્નની અંદર ચિત્રોની સાથે એટલે રજૂઆત કરીએ છીએ મિત્રો કે બોર્ડની અંદર હવે ચિત્રાત્મક રીતે પણ પ્રશ્ન પૂછાય છે. આપણને એક આવું ચિત્ર દોરીને બતાવ્યું હોય અને કીધું હોય કે આ મંદિરનો ટૂંકમાં પરિચય આપો, ત્યારે આપણી નજર સમક્ષ સીધું આ મંદિર ઊભું થઈ જવું જોઈએ કે આ બૃહદેશ્વર મંદિર છે, આપણને ખ્યાલ આવવો જોઈએ. એટલે આપણે ચિત્રાંકન એટલે માટે વારંવાર રજૂ કરીએ છીએ કે હવે પછી બોર્ડની અંદર જીપીએસસી પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય એવી એવી એક પરીક્ષાની અંદર આપણે કીધું કે ભાઈ 500ની નોટમાં કયું ચિત્ર છે એના વિશેનો પ્રશ્ન પૂછાણો, તો એવો એક પ્રશ્ન ફરીથી પણ પૂછાઈ જાય આપણને, કોઈ પાક વિશેનો, કોઈ મંદિર વિશેનો, માત્ર મંદિર દર્શાવ્યું હોય અને જવાબ લખવાનો હોય ત્યારે. તો આપણે વાત કરીએ બૃહદેશ્વર મંદિર વિશે વિશાળ અને એના 6 કે 7 મુદ્દાઓ સાથે આપણે એની ચર્ચા કરશું. ચાલો, સૌથી પહેલા તો બૃહદેશ્વર મંદિર છે તમિલનાડુ રાજ્યના થંજાવુરમાં આવેલું છે. થંજાવુર એટલે તાંજોર જિલ્લાનું એક સ્થળ. આ પહેલો મુદ્દો થયો આપણો. નંબર 2, ઈસવીસન 1003 થી 1010 ના સમયગાળામાં બના રાજરાજ પ્રથમે બંધાયું છે. મુદ્દા નંબર 2, આપણે માત્ર કીવર્ડ્સ તમને આપીએ છીએ કે જેની નીચે અંડરલાઈન કરેલી છે આપણો કીવર્ડ્સ, એનાથી મુદ્દો લખી શકાશે. પહેલું તો કે તમિલનાડુ રાજ્યના તાંજોર જિલ્લામાં આવેલું છે. બીજું તો કે ઈસવીસન 1003 થી 1010 ના સમયકાળમાં રાજરાજ ચોલે બનાવ્યું છે. ચોલ વંશના સમયમાં આ મંદિરનું નિર્માણ થયેલું છે, જે મંદિરને આપણે ચિત્રમય અંદર પણ નિહાળી રહ્યા છીએ સાથે સાથે. આ મંદિર રાજા રાજરાજ પ્રથમે બંધાયું હતું, એનું એક નામ રાજરાજેશ્વર મંદિર પણ છે. મુદ્દા નંબર 3, રાજરાજેશ્વર મંદિર તરીકે પણ ફેમસ છે, વખણાય છે. દેવાધિદેવ મહાદેવ શિવનું મંદિર છે. બૃહદેશ્વર મંદિર એ મહાદેવ શિવનું મંદિર છે. શિવ મહાદેવ ગણાતો હોવાથી બૃહદેશ્વર મંદિર મંદિર કહેવાય છે. આની વિશેષતા પણ છે જે 500 ફૂટ લંબાઈ, 250 ફૂટ પહોળાઈ અને 200 ફૂટ ઊંચાઈ છે આ મંદિરની. આ એની સૌથી મોટી વિશેષતા, 500 ફૂટ લંબાઈ, 250 ફૂટ પહોળાઈ અને 200 ફૂટ ઊંચાઈ, 20 માળની બિલ્ડિંગ જેટલી જેની ઊંચાઈ છે, એવું ભવ્યાતિભવ્ય પ્રાચીન સમયનું સૌથી મોટું મંદિર. આ સિવાય એને 13 માળનું ગોપુરમ છે. એક મુદ્દો તમે એડ કરી દેજો, બરોબર, અહીંયાથી એક મુદ્દો આપણે એડ કરી દઈ, 13 માળનું ગોપુરમ ધરાવે છે. આપણી જાતે એક મુદ્દો એડ કરી દઈ, ટેક્સ્ટબુકની અંદરથી લઈ, કે એને 13 માળનું ગોપુરમ છે. કલાત્મક રીતે આપણે સોમનાથ જઈએ તો એક જ માળ, પેલો જે એન્ટ્રી ગેટ છે ને, ગોપુરમ એટલે બીજું કાંઈ નહીં, દક્ષિણ ભારતના મંદિરોના પ્રવેશ દ્વારને એ લોકો ગોપુરમ કહે છે. તો આને 13 માળનું ગોપુરમ છે. ત્યાર પછી વાત કરીએ તો ભારતીય સ્થાપત્ય કલાનો અદ્વિતીય વારસો ધરાવે છે. ભારતની અંદર એ સમયનું, પ્રાચીન સમયનું સૌથી શ્રેષ્ઠ, સૌથી ઉત્કૃષ્ટ બે નમૂન અને ઊંચાઈની દ્રષ્ટિએ સૌથી ઊંચું મંદિર એટલે બૃહદેશ્વર મંદિર, બરોબર, કે જે તમિલનાડુમાં આવેલું છે. અહીંયા આપણા 7 કે 8 મુદ્દાઓ થઈ જાય છે, એટલે આટલા આ પ્રશ્ન માટેના આપણા 7-8 મુદ્દાઓ ઇનફ છે.